સુરતમાં લુટેરી દુલ્હનનો મામલો સામે આવ્યો છે. સરથાણા વિસ્તારમાં એક 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લુટેરી દુલ્હનની ટોળકીએ 1,36,000 પડાવી લીધા છે. જોકે ભોગ બનનારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લુટેરી દુલ્હનની ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના યોગી ચોક વિસ્તારમાં એક 39 વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે. અનિલના પહેલી પત્ની સાથે ન બનતો હોવાથી છૂટાછેડા થઈ ગયા છે. અનિલ પોતાના 15 વર્ષના દીકરા અને અન્ય પરિવારના સભ્યો સાથે રહી જીવન પસાર કરી રહ્યો હતો. આ દરમિયાન દીકરો નાનો હોવાથી ફરી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, જેથી તેમણે પરિવારના સભ્યોને વાત કરી હતી. આ દરમિયાન તારીખ 6 જૂન 2024 રોજ અનિલના નાના ભાઈના પત્નીએ તેમને વોટ્સએપમાં એક 22 વર્ષીય યુવતીનો ફોટો મોકલ્યો હતો અને પૂછ્યું હતું કે જો તમને આ યુવતી ગમતી હોય તો આપણે લગ્ન માટે વાત ચલાવીએ, આપણા સંબંધીમાં જ છે, જેથી 39 વર્ષીય અનિલે હા પાડી હતી. આ દરમિયાન 6 જૂનના રોજ વિપુલ ડોબરિયા, જ્યોતિબેન અને જે યુવતીનો ફોટો મોબાઈલમાં આવ્યો હતો એ સંજના નામની યુવતી અનિલના ઘરે આવ્યા હતા. જ્યોતિબેને જણાવ્યું હતું કે સંજના અમારા ફોઈની છોકરી છે. સંજનાના માતા પિતા સ્વર્ગવાસ સિધાઈ ગયા છે, જેથી સંજના અમારા ઘરે જ રહે છે. બાદમાં અનિલ અને સંજનાએ વાતચીત કરી લગ્ન માટે હા પાડી હતી, જેથી લગ્ન માટે વિપુલ ભાઈએ જણાવ્યું હતું કે તમારે 1,00,000 રૂપિયા જ્યોતિબેનને આપવાના છે અને 20,000 રૂપિયા બીજા આપવાના રહેશે, જેથી અનિલ આ તમામ બાબતો માટે હા પાડી હતી અને લગ્નની ખરીદી શરૂ કરી હતી. સુરત શહેરના સરથાણા પોલીસ સ્ટેશનમાં ગત 6 મહિનામાં એક અરજી આવી હતી વિપુલભાઈ ડાયાણીના નામથી, કે એમની સાથે એવું ચીટિંગ થયું હતું કે એમને લગ્નની લાલચ આપીને એમની પાસેથી 1,35,000 જેટલા રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. જે અરજીના અનુસંધાને સરથાણાના પીઆઈ અને એમની ટીમે મહેનત કરી અને મહેનત કરીને એ જે ટીમ હતી, જે ટીમ એના સુધી પહોંચી ગયા, તો એમાં બનાવ એવો છે કે વિપુલ ડોબરિયા કરીને જે એક શખ્સ છે અને એને જ્યોતિ નામની એક છોકરીનો કોન્ટેક્ટ કરેલો અને બંને જણા મળીને જે છોકરીઓ કામ કરતી હોય, ઘરકામ કરતી હોય, એમને સમજાવે કે તમે અમારી સાથે અમે કહીએ કામ કરો અને એ છોકરોને તૈયાર કરી અને દુલ્હન, નકલી દુલ્હન બનાવે અને સમાજમાં, સોસાયટીમાં એવા માણસો શોધે કે જેના લગ્ન ના થયા હોય અથવા જેને પત્નીની જરૂર હોય. અનિલે 1.25 લાખ રૂપિયા વિપુલ ભાઈ ડોબરિયાને રોકડા આપ્યા હતા. ત્યારે ગત 16 જૂનના રોજ સંજનાએ મને જણાવ્યું હતું કે મારા દાદીની તબિયત સારી નથી અને મહારાષ્ટ્રથી સુરત આવ્યા છે, તો મારે તેમને ખબર અંતર પૂછવા જવું છે. તમે મને ડિંડોલી સાઈ પોઈન્ટ સુધી મૂકી જાઓ, હું સાંજે પરત આવી જઈશ. જેથી બાઇક લઈ હું સંજનાને મૂકવા ગયો હતો, જે એમના કોઈ સંબંધી આવ્યા હતા જે સંજનાને લઈ જતા રહ્યા હતા. બાદમાં સંજનાએ અનિલના નાના ભાઈની પત્નીને ફોન કરી કહ્યું કે હવે હું ઘરે નહીં આવવાની. અનિલે અનેકવાર વિપુલ ભાઈ ડોબરિયાને કોલ કર્યો હતો, પરંતુ કોઈ જવાબ ન મળતા પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જેથી સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતી અને લૂંટેરી દુલ્હન અને તેના સાગરીતોની ધરપકડ કરી છે. પોલીસે વિપુલભાઈ મોહનભાઈ ડોબરિયા, રૂપાલીબેન ઉર્ફે સંજના વિકી ભગવાનભાઈ નાગમલ અને જ્યોતિબેન સંજયભાઈ મોરેને ઝડપી પાડ્યા છે.